ઘટ ગણાતા ગીર સોમનાથના નારિયેળના બગીચાના ખેડૂતો લાચાર બની ગયા છે। કેસર કેરીના આંબા બાદ નારિયેળના પાકને કાપવા માટે મજબૂર બન્યા છે। હાલમાં વેરાવળના ઘણા બગીચાઓ પર ખેડૂતો કટર ફેરવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે હાલ કેસર કેરી પર તો સંકટ છે જ, પરંતુ છેલ્લા 2 વર્ષથી નારિયેળના બગીચામાં સફેદ માખીનો આતંક એટલી હદે વધ્યો છે કે ખેડૂતો નિસહાય બન્યા છે। અનેક દવાઓ, ધુમાડા અને ફુવારાનો ઉપયોગ કર્યો હોવા છતાં 15 દિવસમાં જ સ્થિતિ એવી ને એવી થઈ જાય છે। સફેદ માખી કારણે ખર્ચા વધ્યા છે અને ઉત્પાદન ઘટ્યું છે। સ્થિતિ એવી છે કે હવે ખેડૂતો નારિયેળના પાકને કાપી રહ્યા છે, તો સમસ્યાને કારણે કેસર કેરીના બગીચા પણ ઉજ્જડ બની ગયા છે। ખેડૂતો હાલ સફેદ માખીના ઉપદ્રવથી પરેશાન છે। છેલ્લા 1.5 વર્ષથી સફેદ ફૂગીનો રોગ, ટૂંકમાં કે મહીનો રોગ આવ્યો, એમાં નારેડીના હાવ પૂરી કરી દીધી। એમાં કંઈ આવતું નથી, નારેડીના પંતાને કાળા કરી દે છે। ત્રોપામાં લૂમ હોય તો ત્રોપાની લૂમને પણ કાળી કરી દે છે ને એમાં છેલ્લા આપણે જે ત્રોપા પડવા જોઈએ મિનિમમ કે 4 વીઘામાંથી મારે 15-20 હજારના પડતા હોય, એને બદલે અત્યારે 5,000ના નથી પડતા। ઘણા ખેડૂતો નારિયેળી કાપવામાં આવી ગયા છે। જો એક સાંડુવા છે, શાંતિપરા છે, ભાલપરા છે ને તાતીવેલા, એ 4 ગામમાં તો નારિયેળી લગભગ કપાવ વર્ગી ગઈ, બરાબર ને। બીજા ગામમાં સળવું કરવાની તૈયારીમાં છે। અમારા આજુબાજુમાં લગભગ એમ કહે છે કે કાપવાની તૈયારીમાં છે અમે, બરાબર। ઘણી જગ્યાએ મશીન ઉપરથી કાપીને એ લોકો હવે વેચવા વર્ગી ગયા નારિયેળીના।